नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। ऑनलाइन शिक्षण में आपनु हार्दिक स्वागत छे। आना पहेलाना वीडियो में आपने पुनरावर्तन एक हिंदी नी अंदर एनु पेज नंबर 20 अने 21 सुधी आपने पूरेलु, बराबर ने? याद छे ने तमने के भूलाई गयु छे? याद ज होय ने केम? अत्यार तो हवे ऑनलाइन भणीए छीए एटले याद ज होय। तो हवे आपणे त्यांथी આગળનું શરૂ કરીશું। તો બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાનું પાઠ્યપુસ્તક, પેન્સિલ અને ઇરેઝર સાથે રાખી અને વિડિયો સામે ગોઠવાઈ જાઓ। ચાલો, બધાએ પોતાનું પાઠ્યપુસ્તક લઈ લીધું ને? હવે એમાં પેજ નંબર 21 ખોલવાનું છે। કયો પેજ નંબર આવશે? આપણે 21મો, બરાબર ને? 20 સુધી આપણે 21માં ઉપરના પ્રશ્ન સુધી આપણે પૂરું કરેલું છે। હવે આવશે પેજ નંબર 21। તો જુઓ, એમાં પ્રશ્ન 4નો અ તો આપણે ગઈકાલના વિડીયોમાં પૂરો કરી નાખ્યો, બરાબર? હવે આવે છે પ્રશ્ન 4 બ। કયો પ્રશ્ન આવે છે? 4 બ। તો એમાં શું કીધું છે જુઓ, કે નીચે દિયે ગયે શબ્દો કો ઉદાહરણ કે અનુસાર, નીચે દિયે ગયે શબ્દો કો ઉદાહરણો કે અનુસાર લખીએ। ઉદાહરણ પ્રમાણે નીચેના શબ્દોને લખવાના છે। તો જો આમાં શું કરવાનું છે, લિંગ બદલવાની કહેવાય। શું કહેવાય આને? લિંગ બદલી કહેવાય। રાજા, તો રાજાનું શું થઈ જાય? રાણી થઈ જાય। શું થઈ જાય? રાણી। તો આવી રીતે આપણે પણ કરવાનું છે। તો જુઓ, આમાં શું આપેલું છે? પેલું જુઓ, શિક્ષક। શું છે? શિક્ષક। તો શિક્ષકનું શું થશે? શિક્ષિકા। શું થાય? શિક્ષિકા। તો અહીંયા આપણે શું લખવાનું? શિક્ષિકા, બરાબર? સમજ પડી ગઈ? ત્યાર પછી છે બંદર। શું છે? બંદર। તો બંદરનું શું થશે? બંદરિયા। તો એ અહીંયા લખવાનું, બંદરિયા। પછી આવે છે મોર। તો મોરનું શું થાય? મોરની। શું આવશે? મોરની। પછી આવે છે માતા। તો માતાનું શું થાય? હા, હવે તો આવડી ગયું, બરાબર ને? સરસ રીતે આવડી ગયું, હવે તો બધાને યાદ પણ રહી જાય એવું થઈ ગયું। તો માતાનું શું આવશે અહીંયા? પિતા। લખાઈ ગયું બધાને? સરસ। હવે જુઓ, બાજુમાં બીજું ઉદાહરણ આપેલું છે, એમાં શું કીધું છે જુઓ, લડકા। તો લડકે એટલે કે એકવચનનું બહુવચન, જે આપણે આગળના પાઠમાં શીખી ગયા છીએ, શીખ્યા છીએ ને? યાદ છે તમને? હા, હવે તો યાદ જ હોય ને, તો સ્કૂલમાં ભણ્યા છીએ, બરાબર? એટલે જલ્દી યાદ રહી જાય। તો ગોળા, ગોળાનું બહુવચન શું થશે? કોડે। શું થાય? કોડે। તો અહીંયા લખવાનું, કો ડે પછી છે બચ્ચા। તો બચ્ચાનું બહુવચન શું થશે? બચ્ચે। તો અહીંયા શું લખવાનું? બચ્ચે। પછી છે તિતલી। તો તિતલીનું બહુવચન શું થશે? આ તો આપણે આવી ગયેલો શબ્દ છે, તિતલિયા, ખબર જ છે, બધાને યાદ જ છે, બરાબર ને? પછી આવે છે મછલી। તો મછલીનું બહુવચન શું આવશે? મચ્છલિયા। શું થશે? મચ્છલિયા। લખાઈ ગયું બધાને? હવે ત્યાર પછી પેજ નંબર
22 ફેરવો જોઈએ. હવે એમાં જુઓ, તમને વ્યંજનો લખતા શીખવાડેલું છે, બરાબર ને? કેવી રીતે લખવાના, તે અડધો કેવી રીતે લખવાનો, આખો કેવી રીતે લખવાનો, એ બધું તમને પેજ નંબર 22 અને પેજ નંબર 23 ઉપર લખેલું આપેલું છે. તો આમાં આપણે કંઈ પૂરવાનું પણ નથી અને બીજું કાંઈ કરવાનું પણ નથી. સીધું આપણે હવે આવશે પાઠ 5મો. કેટલામો પાઠ આવશે? 5મો. પાઠનું નામ શું છે? ધમક ધમક આતા હાથી છે ને. તો આની અંદર છે ને, તમને આખે આખું ધમક ધમક આતા હાથી એટલે કે હાથી વિશેનું જ આપેલું છે. હાથીનું આખું કાવ્ય છે અંદર. હાથીભાઈને તમે બધાએ જોયા જ હશે. હાથીભાઈ કેવા હોય? કેવા હોય? જાડા જાડા, પડા પડા હોય ને. હા, પછી હાથીભાઈને સુપડા જેવા મોટા મોટા કાન હોય, ત્યાર પછી લાંબી લાંબી સૂંઢ હોય, આગળ બે લાંબા મોટા દાંત હોય, પણ એ દાંત ખાલી દેખાવ ના જોયો. હાથીભાઈ એ દાંતથી કંઈ ખાઈ ના શકે. એ મોટા મોટા બે દાંત હોય ને, એ ફક્ત એના દેખાતા જ દાંત છે, એનાથી એ કાંઈ બીજું ઉપયોગ કરી શકે નહીં. પછી મોટા મોટા સુપડા જેવા કાન, લાંબી લાંબી સૂંઢ, થાંભલા જેવા પગ હોય. એના પગ કેવા હોય જોયા છે ને તમે? હાથીભાઈ જોયા છે કેવા લાંબા લાંબા પગ હોય એના? થાંભલા જેવા જાડા જાડા હોય ને, આપણા ઇલેક્ટ્રિકના થાંભલા પણ એનાથી પાતળા હોય, એવા જાડા જાડા પગ હોય. પછી હાથીભાઈ શું ખાય ખબર છે તમને? હા, કેળા. જે આપો એમ તો ખાય છે બધું, પણ એને કેળા બહુ ભાવે. તમને ભાવે છે? હાથીભાઈને પણ કેળા તો બહુ જ ભાવે, એ કેળા ખાય. પછી એને પાણીમાં નાહવું બહુ ગમે. હાથીભાઈને પાણીમાં નાહવું પણ બહુ ગમે. પાણીમાં એ તળાવમાં કે નદીમાં ઊભા હોય ને, તો પોતાની સૂંઢમાં પાણી ભરી અને પોતાના શરીર ઉપર જ ફુવારો કરી અને નાખે. આવી રીતે હાથીભાઈ નાહે છે. હાથીભાઈની સૂંઢ છે, આગળનું મોઢું છે, એ આપણા ક્યાં ભગવાન જેવું છે તમને ખબર છે? કોના જેવું છે? ગણપતિ બાપા છે ને. ગણપતિ બાપાને પણ લાંબી સૂંઢ છે, હાથીભાઈને પણ લાંબી લાંબી સૂંઢ છે. તો આવા સરસ મજાના હાથીભાઈનું આ કાવ્ય છે. હવે જુઓ, આ કાવ્ય લખનાર કોણ છે? કવિતા કોકે બનાવી તો હોય ને, તો જેણે કવિતા બનાવી હોય ને એના લખનાર કહેવાય, એના કવિ કહેવાય. શું કહેવાય? કવિ કહેવાય. તો આના કવિ કોણ છે? તો કે પ્રયાગ શુક્લ, આ એના કવિનું નામ છે, પ્રયાગ શુક્લ. હવે પહેલાં એ કવિનો પરિચય ઉપર આપેલો છે. ગમે ત્યારે કોઈ પણ કાવ્ય હોય ને, તો એમાં પહેલાં ઉપર એમના કવિનો પરિચય આપેલો હોય. તો આમાં એના કવિનો પરિચય આપેલો છે. તો શું છે જુઓ, હું વાંચું છું, તમારે પણ મારી સાથે સાથે તમારા પાઠ્યપુસ્તકમાં છે ને આ લખેલું જ છે, એ આંગળી રાખતી જવાની છે અને સાથે સાથે વાંચતું પણ જવાનું છે. તો જુઓ, પ્રસ્તુત કવિતા પ્રસિદ્ધ રચનાકાર શ્રી પ્રયાગ શુક્લ દ્વારા રચિત ગઈ હે. આપકા જન્મ ઈસવીસન 1940 મેં કોલકાતા મેં હુઆ થા. સાહિત્ય કી વિવિધ વિધાઓ પર સશક્ત રૂપ સે લેખની ચલાઈ
है। बच्चों के लिए आपने बहुत उल्लेखनीय रचनाएं लिखी है। आपके 9 काव्य संग्रह, 5 लघु कथा संग्रह, 3 उपन्यास, 1 कला पुस्तक, सत्यजीत रे पर 1 पुस्तक प्रकाशित है। इसके अतिरिक्त पत्रिका का संपादन भी किया है। आमा आज जेने काव्य लिखू है एनो परिचय आपे कि एने शू शू लिखू है तो कि काव्य लखेला है 9, 5 लघुकथा लिखी है, 3 उपन्यास लखेला है। एमने शू शू लखेलू और शू शू बनावेलू है एमने आनी अंदर परिचय आपेलो छे। तो आ तो आ कविनो परिचय। हवे पछीना वीडियो में आपणे आमनो परिचय उपरथी हवे पछीनो आपणे काव्य छे ए आगळ चलावीशुं। वीडियो नानो ज बनाव्यो छे जेथी करीने तमे जोवामां आळस न करो, तो फरजियात वीडियो तमारे जोवानो ज छे, बराबर। वीडियो जोई लेजो, जेटलू पुनरावर्तनનું આગળનું આમાં પૂરવાનું આપેલું છે તે પૂરી લેજો, પછીના પીરિયડમાં આપણે આ કાવ્યની સમજૂતી કરીશું। નમસ્તે।